હેલો ગાય હું છું હિતેશ ગઢવી અને તમે જોઈ રહ્યા છો હેચુ ગઢવી યુટ્યુબ ચેનલ આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજકેટ એક્ઝામ વિશે તો ગુજકેટ એક્ઝામની વાત કરીએ તો જુઓ તમને બધા વિદ્યાર્થીઓ તો તમે મેબી તો બધા વિદ્યાર્થીઓને એટલી ખબર હશે કે તમે જે એક્ઝામ આપી હતી માર્ચ ટ્વેન્ટી ટ્વેન્ટીની અંદર એ બધા વિદ્યાર્થીઓમાંથી બે લાખ વિદ્યાર્થીઓ ફેલ પડ્યા છે પણ જેટલા વિદ્યાર્થીઓએ માર્ચ ટ્વેન્ટી ટ્વેન્ટીમાં એક્ઝામ આપી હતી શું એ બધા વિદ્યાર્થીઓ ગુજકેટ નથી આપવાના આપવાના છે ને તો એક સાથે ગુજકેટ આપવાવાળા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થઈ એ ગણી જુઓ તો થઈને લાખોમાં તો એ બધા જ વિદ્યાર્થીઓ એક સાથે એક સાથે આટલા બધા વિદ્યાર્થીઓની ગુજકેટ એક્ઝામ ઓફલાઈન લેવાઈ રહી છે આવી સિચ્યુએશનની અંદર જ્યારે ગુજરાતમાં છ હજાર કોરોના ટેસ્ટ થઈ રહ્યા છે ને એની અંદર એક હજાર પોઝિટિવ આવી રહ્યા છે આવી સિચ્યુએશનમાં શું ગુજકેટ લેવાવી એટલી જ જરૂરી હતી કે શું ગુજકેટ લેવાવું એ જ મહત્ત્વનું કારણ હતું સરકાર માટે શું એટલું ઇમ્પોર્ટન્ટ છે અત્યારે ગુજકેટ લેવાવી શું તમને આ એ ગુજકેટ એક્ઝામ લઈ લેશે તમે લઈ લો બરાબર એ એક્ઝામ લીધા પછી શું એન્ટ્રન્સ એક્ઝામ આપી એનું રિઝલ્ટ આપીને ત્રીજા ચોથા દિવસે તમે કોલેજ સ્ટાર્ટ કરી દેવાના છો જો સ્ટાર્ટ જ કરવી હોય કોલેજ તમને એક્ઝામ લેવી જો તો પછી એ જ ચોવીસથી પચીસ તારીખે તમે મે બી એના આજુબાજુના કોઈ પણ દિવસે તમે બધી કોલેજો પણ સ્ટાર્ટ કરી દો કેમકે અમે ઘરે જ બેઠા છીએ ઘરેથી લર્નિંગ કરીએ છીએ અમને પણ નથી ફાવતું અમને પણ એક્ઝામ આપી છે એનો મતલબ એ તો નથી ને કે દરેક વિદ્યાર્થીને છૂટ મળી જાય અને અત્યારે આવી સિચ્યુએશનમાં એક્ઝામ લેવી એ ઇમ્પોર્ટન્ટ નથી જાણી જોઈને મોતના મોમાં કોઈને નાખવા એ એટલા ઇમ્પોર્ટન્ટ નથી બરાબર એ એટલું જરૂરી નથી કેમ કે તમને કોઈ એટલો બધો અધિકાર નથી કે તમે આ એક્ઝામ લઈ લો બિકોઝ એક્ઝામ લેવા પહેલાં આજુબાજુનું થોડુંક ડિસ્કશન કરવું પડે આજુબાજુના મહાનુભાવોને મળવું પડે આજુબાજુની સિચ્યુએશનનું નિરાકરણ કરવું પડે કે કઈ રીતની સિચ્યુએશન છે કઈ રીતના સિચ્યુએશનમાં આપણે એક્ઝામ કન્ડક્ટ કરી રહ્યા છીએ આજુબાજુના મેઇન મેઇન ફેકલ્ટીઝને વાત કરવી જોઈએ મોટા મોટા શિક્ષણ અધિકારીઓ બેઠા છે તો એમને પૂછવું જોઈએ કે સર શું અમે આ એક્ઝામ કન્ડક્ટ કરીએ એમની તરફથી હા હોય તો એમને પૂછો તમે હા કેમ પાડી વાયુ સે યસ બિકોઝ ઇન ધીસ સિચ્યુએશન એક્ઝામ ઇઝ નોટ પોસિબલ ઓકે એક્ઝામ પોસિબલ નથી આવી સિચ્યુએશનની અંદર આવી સિચ્યુએશનની અંદર નથી એનો મતલબ જો કે ગુજ ગુજરાત યુનિવર્સિટીની વાત કરીએ તો એમણે હમણાં રિસેન્ટલી એમની બધી જ એક્ઝામ પોસ્ટપોન કરી દીધી વિદ્યાર્થીઓ નારાજ થઈ ગયા ભાઈ અમારી એક્ઝામ લઈશો કે પોસ્ટપોન કરશો એ સવાલ નથી અને જે વિદ્યાર્થીઓ ગુજકેટ આપવાનું કે છે ને કે હા અમને ગુજકેટ આપવી છે તો એ વિદ્યાર્થીઓ એવા છે કે જે લોકડાઉનથી કંટાળી ગયા છે અને એમને બહાર ફરવા જવું છે બરાબર તો એ વિદ્યાર્થીઓને માત્ર ત્યાં બહાર જઈને કોઈ એન્જોય કરવા માટે જેમની ફેમિલી અત્યારે અલાઉડ નહીં કરતી હોય પણ એક્ઝામ હોય તો ફેમિલી મે બી અલાઉડ કરે તો એટલા માટે વિદ્યાર્થીઓને એક્ઝામ નથી આપવી અને અડધા વિદ્યાર્થીઓને નથી આપવી એનું મેઇન સોરી આપવી છે અને જે વિદ્યાર્થીઓને નથી આપવી એનું કારણ એ છે કે એમને પોતાનો જીવ જોખમમાં નથી પાડવો એમના અત્યારે વાલીઓને સવાલ ઉઠાવવાનો સવાલ છે માત્ર ફી માટે વાલીઓ ધરણા ઉપર બેસી જાય એ ઇમ્પોર્ટન્ટ નથી તમારા છોકરાઓનું જીવ એ ફી કરતાં ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે તમને સવાલ ઉઠાવવાની જરૂર છે હા ઓકે તો દરેક વિદ્યાર્થીને એ સવાલ ઉઠાવવાની જરૂર છે દરેક વિદ્યાર્થી અને એના વાલીને આ સવાલ ઉઠાવવાની જરૂર છે દરેક સ્કૂલના ટીચર્સને સવાલ ઉઠાવવાની જરૂર કે સ્કૂલના ટીચર ક્યાં સિક્યોર છે એમને જો કોઈ વિદ્યાર્થી પોઝિટિવ હોય તમે ત્યાં સાઇન કરવા જશો તો તમે પણ પોઝિટિવ થઈ જવાના છો બરાબર આટલા બધા વિદ્યાર્થીઓની અંદર તમે નેગેટિવ રહો એવી કોઈ પોસિબિલિટી નથી અત્યારે ઓકે તો આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીશું આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે શેર કરવાનું બિલકુલ ના ભૂલશો કેમ કે બહુ જ મહેનત કરી છે સ્ક્રિપ્ટ સ્ક્રીપ્ટ તો નથી લખતો મારી જાતે જે ફેક્ટ હોય એ બોલું છું તો આપણે ગવર્મેન્ટને રિક્વેસ્ટ કરીશું કે ભાઈ એક્ઝામ પોસ્ટપોન કરો જો પોસ્ટપોન ના કરો તો એની સિક્યુરિટી પ્રોવાઈડ કરો દરેક વિદ્યાર્થીને એક લાખ રૂપિયા આપવાનું ડિસાઇડ કરો કે એમને જો કોરોના થાય તો વિદ્યાર્થીની હેલ્થની તમામ ટ્રીટમેન્ટની જવાબદારી ગવર્મેન્ટની રહેશે અને ગવર્મેન્ટ જ્યાં સુધી એ વિદ્યાર્થી ફિટ એન્ડ ફાઇન ના થઈ જાય ત્યાં સુધી એ વિદ્યાર્થી ઉપર ધ્યાન રાખશે કે હા આટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા અને આટલા વિદ્યાર્થીઓ અત્યારે નેગેટિવ છે એનો રિપોર્ટ ગવર્મેન્ટને આપવો પડશે બરાબર હવે આ વિડીયોને જેમ બને તેમ શેર કરો જેથી કરીને આ વિડીયો ઉપર સુધી જાય ઉપર સુધી તો મને લાગતું નહીં જાય પણ તમે ટ્રાય કરો તો કદાચ જાય ઓકે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો કરવાનું બિલકુલ ના ચૂકશો થેન્ક યુ સો મચ